સુરતમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરી. તસ્કરો શટર ઊંચું કરીને 2 કિલો સોનું અને 1 કિલો ચાંદી લઈને ફરાર. સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરીની ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ઉમરા વિસ્તારમાં કરોડોની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલી ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન ઇકોકારમાં આવેલા 2 ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓર્નામેન્ટલ જ્વેલર્સ દુકાનમાં ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. દુકાનનું આખે આખું શટર ઊંચું કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી, જોકે તસ્કરો DVR પણ લઈ ફરાર થઈ ગયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જોકે સમગ્ર ચોરીમાં કોઈ જાણભેદું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને આશંકા છે કે કોઈ નજીકની વ્યક્તિએ ચોરી કરી હોઈ શકે છે, જેથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.